Siang sobat Metro, good morning. Ujang masa ada bisa? Tiar kejau online siksa mati. Enak? Basic biasa ada bisa? Mobile mobile lain. Saras. TV jualan mau itu, kau yang mau sampai kejau cuma kau program temen kamu tu awal mau kau, itu taruh tak biasa. Enak? Kau mau pun terus rakuan, interest rakuan. Berapa? तो आज अपने धोरण पांच में सामान्य ज्ञान में विद्युत प्रकरण केटलाक यंत्रों अने उपकरणों एना विषय ऑनलाइन अभ्यास करीशुं। आ अगाउ आपणे औषधीय पान प्रकरण पहेलुं हतुं, औषधीय पान एना विषय जानकारी मेळवी हती। जुदी जुदी वनस्पति औषध तरीके उपयोग करवामां आवे छे, के दवा तरीके उपयोग करवामां आवे छे, तो के कई औषधि कया रोग में उपयोग में लई शकाय एना विशे आपणे अभ्यास कर्यो हतो। तो आज आपणे शेना विशे अभ्यास करवानो छे, यंत्रो अने उपकरणो छे। तो तमारी पासे चोपड़ी हशे, तो चोपड़ी में जुओ केटला चित्रो आपेला छे, बराबर। ए चित्रो शेना छे, ए कया कया काम में उपयोगी छे एना विशे आपणे जानकारी मेळवानी छे। आ दरेक साधनोनो अलग अलग रीते उपयोग करी शकाय छे। तो के अहीं केटलाक आधुनिक यंत्रो अने उपकरणना चित्रो तेमना उपयोग साथे आपेला छे। तो के दरेक चित्र उठी यंत्र के उपकरणनो नाम बॉक्समांथी पसंद करीने खाली जग्यामां लखो। हवे जुओ, तो के आ चित्र सानू छे ए आपणे आ खाली जगह आपेली छे एमां लखवानुं छे। तो आपणे पहेलुं चित्र जोईए, पहला नंबरनुं। तो के जे पहेलुं चित्र छे, रेडियो टीवी वगैरह ना संकेतों पहुंचाड़े छे के मिले छे। आपणे एम लखे बधा ज पासे चोपड़ी नहीं छे, बराबर ने। जेनी पासे चोपड़ी छे एनो तो वांधो नहीं, पण जेनी पासे चोपड़ी नथी एने मैं पहला ज कीधुं छे के बधाए एक सामान्य ज्ञानी नोटबुक तो बनावानी ज छे, फरजियात बनावानी छे, बराबर। अने एमां हुं जे कंई पण भणावुं लखावुं ए तमारे लखवानुं छे, बराबर। હવે જુઓ, આજે ખાલી જગ્યા આપેલી છે, જેની પાસે ચોપડી છે યા ખાલી જગ્યા આપેલી છે એમાં પેન્સિલથી લખી દેશે, પણ જેની પાસે ચોપડી નથી નોટબુક છે તેણે હું જે અત્યારે લખાવું છું એ પણ લખવાનો રહેશે। અહીંયા આગળ લખી નંબર આપીને લખવાનો, જે નોટબુકમાં લખે છે એને મથાળું મારવાનું। પ્રકરણ બે, કેટલાક કેન્દ્રો અને ઉપકરણ, આજની તારીખ પણ લખજો, બરાબર। આજે કઈ તારીખ છે? તો કે 26/6/21, બરાબર। એટલે તારીખ પણ લખજો એટલે ખબર પડે કે આ કઈ તારીખનું છે, ઓકે। હવે એક નંબર આપીને લખો કે તે એક પ્રકારનું, એક પ્રકારનું એન્ટેના છે, તે રેડિયો ટીવી વગેરેના સંકેતો પહોંચાડે છે। તો પછી આ સાધનનું નામ શું છે? અહીંયા બંને માય આપણે નીચે લખીશું। તો કે છે સાધનનું નામ શું છે? આજે ચિત્ર છે એ ચિત્ર સામે છે, ડીશ એન્ટેના છે। શું છે? ડીશ એન્ટેના। આ તો તમે દરેકના ઘરમાં જોઈ હશે જ, અત્યારે તો મોસ્ટ ઓફ બધાના ઘરે આ એન્ટેના જ હોય છે, બરાબર। તો કે છે શું કાર્ય કરે છે? તો કે છે કે રેડિયો ટીવી વગેરેના સંકેતો પહોંચાડે છે, અને ડીશ એન્ટેના કહેવાય,
घड़ा साड़ी का समय भीड़ का समय बोले तो जैसे छतरी है ना, छतरी हो तो हम क्या से कई छतरी चले टाटा नीचे टाटा साइड है ना, जो के जैसे छतरी हो कई ले ना सुझे भाई रिसेंट में मैं तुमने वक्त वक्त पर मास्क की हूँ કે જેની પાસે ચોપડી હોય એનો વાંધો નથી, એની ખાલી જગ્યા છે માં આન્સર લખી શકે છે, પણ જેની પાસે ચોપડી નથી એ ફરજિયાત નોટબુકમાં લખશે. માં કેમ નોટબુકમાં લખું છું કે તમે ચોપડી ના હોય તો પણ નોટમાં લખી શકો અને અભ્યાસ કરી શકો, બરાબર? એટલે ફરજિયાત જેની પાસે ચોપડી નથી એને નોટમાં લખવું જ. હવે બે નંબરનું ચિત્ર જુઓ, તો આપણે લખીશું કે તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. તો કે આ શું બહુ સરળ છે, બરાબર? એ સાધનનું નામ, આ જે સાધન આપેલું છે ચિત્ર, તો કે સાધનનું નામ શું છે? જનરેટર. શું છે? જનરેટર. મોટી મોટી હોટલો હોય, હોસ્પિટલો હોય, બરાબર, મોટી મોટી બિલ્ડિંગો હોય તો ત્યાં આગળ બિલકુલ વીજળી વગર ચાલી ના શકે એવું હોય તો ત્યાં આગળ આ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. વીજળી જાય જાય કે તરત જ જનરેટર ઓન થઈ જતું હોય છે, બરાબર? એના દ્વારા કે આ સાધન દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આવી રીતે જેમ લાઈટ છે એવું જ આપણને લાગે. બીજા નંબરનું ચિત્ર, અને તમે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ તો કે તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે. ડીગર, આને શું કહેવાય? ડીગર. તમે જોયું જ હશે, પણ થોડું થોડું જ છે ને, તમને જેસીબી જેવું લાગે છે. ઘણા કહે છે ને, શું કહે છે? જેસીબી. હે, લાગે છે ને? તમારી ભાષામાં કહો તો તમે જેસીબી પણ કહી શકો છો. એને ખરેખર શું કહેવાય? ડીગર. શું કહેવાય? ડીગર. હવે લખશે કે તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા નહે બનાવવા ઉપયોગી છે. કયું સાધન છે? કે છે ડીગર. કયું સાધનનું નામ શું છે? ડીગર. આપણે ત્રણ સાધનો જોયા, એક એન્ટેના, જનરેટર અને ડીગર. આ તમારે ઉપયોગી છે. જો આગળ લાંબી લાકડી જેવું ટોર્ચ જેવું આપેલું છે કે બહુ ઊંચું તાપમાન હોય, બહુ જ્યોત હોય તે ઉત્પન્ન કરે, અને પછી ધાતુઓના ટુકડા હોય એને સાંભળવામાં મદદ કરે છે. બે ટુકડા અલગ અલગ હોય તો એને સમજીને એક જ જોઈન્ટ કરે છે. તો એ કઈ વસ્તુ છે? વેલ્ડિંગ ટોર્ચ. કયું સાધન છે? વેલ્ડિંગ ટોર્ચ. હવે આ એક નંબર તો તમારે લખાઈ ગયું છે, એ માટે બે નંબરનું હું એ સાફ કરી દઉં છું, બરાબર? ત્રણ નંબર કદાચ કાઢી હશે, એ ત્રણ નંબરનું હું લખી લો, હું એક અને બે નંબરનું સાફ કરી દઉં છું. હવે આપણે ચાર નંબર લખીશું. કે તે ખૂબ ઊંચા તાપમાનવાળી, તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી ધાતુઓના ટુકડા સંગ્રહ
आपका संभावना उपयोगी से हमें करो ऐसा हम कहूँ से ब्रेनिंग करना હવે આગળ આપણે 5 નંબરનું જોઈશું 5 નંબરનું ચિત્ર જુઓ તમે કે તે મકાનમાં વ્યક્તિઓને એક માળેથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા ઉપયોગી છે આ તો બધાને ખબર જ છે એક માળેથી બીજા માળે ત્રીજા માળે ચોથા માળે ઉપર જો અત્યારે લોકો આગામી ઉપયોગ જમીન કરતા નથી બરાબર તો કે જે કઈ કયું સાધન છે લિફ્ટ હે દવાખાનામાં હોય મોટી મોટી વધારે માળની લિંગો હોય તેમાં લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે મોટી મોટી સિટી હોય સુરત છે બરોડા છે અમદાવાદ છે મોટી મોટી સિટીમાં તો તમે જુઓ એક કે બે માળની બિલ્ડિંગોના 5, 6, 8, 10 એવા માળની બિલ્ડિંગો હોય છે તો એ શું તમે વાયગળી તમે લાગો છો ઉત્તર કરો છો કે ના એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે 5 નંબરમાં તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા જવા ઉપયોગી છે તો એક કયા સાધનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ લિફ્ટનો એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જે 5 યંત્રો અને ઉપકરણોનો જાણકારી મેળવી એક તો ડિસેન્ટેલા જનરેટર ડિગર વેલ્ડિંગ ટોર્ચ લિફ્ટ આના વિશે જાણકારી મેળવી હજુ પણ બધા યંત્રો અને ઉપકરણો બાકી રહ્યા છે એ આપણે ફરી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું અત્યારે જેને આ 5 જે લખાય બરાબર એ તમારે અનુપમાં ફરજિયાત મેં તમને કહું લખ્યા જ હશે અમુક લખ્યા જ હશે બરાબર પણ જેને પણ નથી લખ્યા એ લખજો અને જેને નથી લખ્યા એની પાસે ચોપડી છે એની ચોપડીમાં પણ જે મેં જવાબો લખાયા તમે લખ્યા હશે તો તમારે ફ્રી ટાઈમમાં આ તમારે એના વિશે વાંચતું રહેવાનું એટલે તમારા મગજમાં રહે કે આ વસ્તુને શું કહેવાય બરાબર નેક્સ્ટ ટાઈમ હું ફરી જ્યારે આગળના ચિત્રો લઈશ ત્યારે પૂછીશ કે આ સાધનનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તો તમને ખબર હોવી જોઈએ બરાબર જોયા વગર પણ તમને યાદ રહેવું જોઈએ હું એમ પૂછું કે વીજળી ઉત્પન્ન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એના માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે તો કે જનરેટર એટલે ખાલી મેં આ લખવા માટે નથી લખાયું પણ તમારે એનો સતત વાંચવાનું છે બરાબર 2-3 વાર વાંચીને વાંચવાનું તો છે પણ યાદ પણ રાખવાનું છે તો આ 5 યંત્રો અને ઉપકરણોના નામ તમારે વાંચવાના અને યાદ પણ રાખવાના તો આજે આટલું છે ચલો જય મહારાજ